अमदावाद में एंटी ड्रग्स साथे शख्स झड़पायो छे। क्राइम ब्रांचे 203.60 मिलीग्राम एंटी ड्रग्स पकड़ियो छे। पीपलज पीराणा रोड पर थी आरोपी की धरपकड़ कराई छे। तो क्राइम ब्रांचे 203.61 मिलीग्राम एंटी ड्रग्स कब्जे कर्यु छे। पीपलज पीराणा रोड पर थी आरोपी की धरपकड़ कराई छे। वडोदरा वरणा में मोटी दुर्घटना टळी छे। वरणा इटोला वच्चे ट्रेन उथलावानो निष्फळ प्रयास। मेटल फेन्सिंग पोल मूकी ट्रेन उथलावानो प्रयास निष्फळ थयो। ट्रेक उथलावाना षड्यंत्रनो पर्दाफाश थयो ज्यारे पायलटनी सतर्कताथी बे एक्सप्रेस ट्रेननो आबाद बचाव करवामां आव्यो। पोलीसे अलग अलग टीमो बनावी तपास हाथ धरी छे। वडोदरा वरणा में इटोला वच्चे रेलवे ट्रेक पर पोल मूकी ट्रेन उथलावाना षड्यंत्रनो पर्दाफाश थयो। मोड़ी रात्रे ट्रेन ने पसार थवा माटे सिग्नल नहीं मळता मामलो सामे आव्यो हतो। केटलाक सामाजिक तत्वोए मेटल फेन्सिंग पोल मूकी ट्रेन उथलावानो प्रयास कर्यो हतो, परंतु बे ट्रेनना पायलटनी सतर्कताथी मोटी दुर्घटना टळी हती। ओखा शालीमार एक्सप्रेस और अमदावाद पुरी एक्सप्रेस ट्रेन नो आबाद बचाव थयो। आ मामले सीनियर सेक्शन इंजीनियरे फरियाद करता पोलीसे अलग अलग टीमों बनावी तपास हाथ धरी छे। तो समाचारों में हाल समय थयो छे विरामनो। सुहाना मसाले खाओ डबल खिलाओ डबल। सुहाना मसाले खाओ डबल खिलाओ डबल। जरूरी छे हरी भीति पंचमहालना पानम डेममांथी सिंचाई माटे पाणी छोड़ायुं। ખેડૂતોની પાણીની માંગને લઈ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું। ગોધરા અને શહેરા તાલુકાના ખેડૂતોના પાકને મળશે જીવતદાન। સાબરકાંઠાના ખેડૂતોએ રાત્રિના બદલે દિવસે વીજળી આપવા કરી માંગ। વાવડી ચાપલાનાર ગામના ખેડૂતોએ વીજ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોએ સૂર્યોદય યોજનાનો લાભ આપવા પણ કરી રજૂઆત। વડોદરાના કરજણમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન। 8 કલાકના બદલામાં માત્ર 6 કલાક જ ખેતી માટે વીજળી મળતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। અનિયમિત વીજળીને કારણે પાક નિષ્ફળ જવાની ભીતીથી 8 કલાક વીજળી આપવા માટે માંગ કરાઈ। છોટાઉદેપુરમાં પાનવડ સ્ટેટ હાઈવે પરનું નાડું તૂટ્યું। સિંગલાવાવ પાટિયા પાસે 50 વર્ષ જૂનું નાડું તૂટતા વાહન ચાલકોની હાલાકી। વહેલી તકે સમારકામ કરાવવા લોકોની માંગ। બનાસકાંઠાના થરાદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ। ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા પાણી। પીવાના પાણીની સપ્લાયમાં પણ સર્જાઈ સમસ્યા। કોન્ટ્રાક્ટરો લાઇનમાં પંચર કરતા હોવાની ચર્ચા ખેડૂતોમાં રોજ જોવા મળ્યો। ભાવનગરની મહુવા સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીને બોટલ ચડાવતા આવ્યું રિએક્શન। દર્દી તરફડિયા મારતા જોવા મળ્યા। 10-12 દર્દીઓની તબિયત લથડી। દર્દીઓને ખેંચ આવતા બાંધી રાખવાની પણ ફરજ પડી। જામનગરના પ્રદર્શન મેદાનમાં આરોગ્ય વિભાગે કરી રેડ। મેળામાંથી અખાદ્ય પદાર્થનો નાશ કરવાની સાથે સેમ્પલ પણ લેવાયા। બ્રેડ બટેકા ચટણી સહિતના ખોરાકનો સ્થળ પર જ નિકાલ કરાયો। મહેસાણામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા નવતર પ્રયોગ હાથ ધરાયો। માણસ ન પહોંચી શકે તેવા સ્થાનો પર ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાયો। બેચરાજી મોઢેરા સંકલપુરમાં હાથ ધરાયો પ્રયોગ। દાહોદમાં સોનીવાડ વિસ્તારમાં બે આખલાઓ બાખડ્યા। આખલા યુદ્ધથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભય ફેલાયો। સ્થાનિકે આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ કર્યા। ધોરાજીના તોરણિયા ગામની ફુલજર નદીના પટમાં મગરનો આતંક। મગર ગમે ત્યારે રસ્તે આવી જઈ શ્વાન સહિત પશુઓનું કરે છે મારણ। નદીએ કપડાં ધોવા જતા મહિલાઓ પણ ડરતી હોવાની રજૂઆત। સુરતના મોર ભગવા ગામમાં દરિયા કિનારે 20 ફૂટ લાંબી વ્હેલ માછલી તણાઈ આવી। ગામ લોકો અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ વ્હેલ માછલીનું રેસ્ક્યુ કર્યું। ખાડો ખોદી દરિયાનું પાણી ભરી વ્હેલને બચાવવાના પ્રયાસો કરાયા। બનાસકાંઠાના અંબાજીના બેડાપાણી વિસ્તારમાં 22 દબાણો દૂર કરાતા વિરોધ। આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો।
આણંદમાં ખનીજ માફિયાઓનો ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો. મહી નદીના પટમાં મોટા પાયે રેતી ખનન લઈ વિજિલન્સ સ્કવોડે પાડી હતી રેડ. જપ્ત કરાયેલા મશીન અને વાહનો પણ છોડાવી ગયા. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ. મીઠી બોર સહિત 10 ગામોના લોકો ચાલીને જવા માટે મજબૂર. રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા. શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને જંગલમાંથી થવું પડે છે પસાર. ધૂણ ગામ સહિત 10 ગામના લોકોને શિક્ષણ, આરોગ્ય તેમજ પ્રાથમિક સુવિધાઓ સમયસર મળતી નથી. ગ્રામજનોએ રસ્તો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. માંગ પૂરી નહીં થાય તો આવનારી લોકસભા ચૂંટણીમાં મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અમરેલીમાં વડિયા મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રના કર્મચારીઓની હડતાલ. 6 મહિનાનો પગાર અને પીએફ ન મળતા કામગીરીથી અળગા રહ્યા. કચેરીએ આવતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો. ખેડાના ડાકોરમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો. સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. જયરણછોડના નાથ સાથે આવેદનપત્ર આપીને 7 માંગણીઓ રજૂ કરાઈ. ડાકોર મંદિરમાં વીઆઈપી પાસ વિવાદ મુદ્દે કોંગ્રેસ મેદાને. ઠાસરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ. ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કહ્યું ડાકોર ટેમ્પલ કમિટીનો નિર્ણય. વેલકમ બેક. નજર કરીએ મહત્વના સમાચારો પર. તો ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કાલે રક્ષાબંધનની રજા હોવાથી આજે બેઠક મળશે. સામાન્ય રીતે દર બુધવારે બેઠક મળતી હોય છે. તમારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. જી મયુર, આજે જે બેઠક મળવાની છે, કયા મુદ્દે આજે મહત્વની ચર્ચા થઈ શકે છે? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ગયેલો છે. ખાસ કરી અને જો આ બેઠકની અંદર જે છે તે રાજ્યની અંદર વરસાદ જે છે તે ખેંચાયેલો છે. ઓગસ્ટ માસની અંદર માત્ર 1-1.5 ઇંચ વરસાદ સમગ્ર રાજ્યની અંદર ઓવરઓલ થયેલો છે. ત્યારે રાજ્યમાં વરસાદ અને લઈ અને સ્થિતિ કેવા પ્રકારની છે, જે જળસ્ત્રોતો છે તેની સ્થિતિ કેવા પ્રકારની છે, અને સાથે જ ચોમાસું જે વાવેતર કરવામાં આવેલું છે તો તેની સ્થિતિની અંદર કેવા પ્રકારની છે, આ તમામ મામલા ઉપર કૃષિ વિભાગ જે છે તે પોતાનો રિપોર્ટ આપશે. હાલ કેવા પ્રકારની સ્થિતિ છે અને કેટલા પ્રમાણની અંદર પિયત માટેનું પાણી પણ આપી શકવું પડશે, તે માટેનો જે રિપોર્ટ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો હાલ જે ઘાસચારાની સ્થિતિ છે તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. તે ઉપરાંત જો વાત કરીએ તો રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો છે, વાયબ્રન્ટ ગુજરાત એ નજીક આવી રહેલું છે અને અલગ અલગ સેક્ટરની અંદર રાજ્ય સરકારે રોકાણ કરી રહેલી છે, MOU કરી રહેલી છે, ત્યારે તે માટેની સ્થિતિ કેવા પ્રકારની છે ને તે માટે વધુમાં વધુ MOU થાય તે માટે રાજ્ય સરકાર એ હરહંમેશ પ્રયત્ન કરી રહેલી છે ને તે માટે જે સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવશે. તે ઉપરાંત મહત્વનું જો કહીએ તો વિધાનસભાનું હવે ચોમાસું સત્ર 2 દિવસનું આવી રહેલું છે. આ 2 દિવસના સત્રની અંદર કયા કયા વિષયો જે છે તે લાવવા, સાથે જે બિલ છે તે પસાર કરવા, એટલે કે વિધાનસભાનો બિઝનેસ કેવા પ્રકારનો હશે સત્ર દરમિયાન, તે અંગેની પણ ચર્ચા આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો ખેડાના ડાકોરમાં વીઆઈપી દર્શનના નિર્ણયનો મામલો. વિવાદ વકરતા વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચાય તેવી શક્યતા છે. ડાકોર ટેમ્પલ કમિટી વીઆઈપી દર્શન બાબતે મહત્વનો નિર્ણય લઈ શકે છે. વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચી શકે છે. ટેમ્પલ કમિટી સૂત્રોનું માનીએ તો પૂનમના બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત થઈ શકે છે. ડાકોર મંદિર સાથે જોડાયેલા આગેવાનોની બેઠક મળી હતી અને આ બેઠકમાં વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચવા મુદ્દે સહમતિ થઈ છે તેવું હાલ સૂત્રોનું કહેવું છે. ખેડાના નડિયાદથી કોંગ્રેસની જનસંવાદ જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ થયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું હતું કે આ યાત્રા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરશે અને સામાન્ય પ્રજાજનોના પ્રશ્નોને ન્યાય આપશે. અમે એક સેવાની સાધનાનો યજ્ઞ ઉઠાવ્યો છે. જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોનું આવેદન પત્ર
આપવા માટે કલેક્ટર કચેરી પદયાત્રા કરીને અમે જઈ રહ્યા છીએ. તમામ જિલ્લાઓમાં અમારો કાર્યક્રમ રહેશે. કેનાલોના કોઈ પાણીના ભરાવવાના ખેડૂતોના પ્રશ્નો છે. આજે યુરિયા ખાતર મળતું નથી મુખ્ય પ્રશ્ન છે. પોષણક્ષમ ભાવો નથી. આ બધા પ્રશ્નોને આવેદનપત્રમાં અમે સાંકળી લીધા છે અને ખેડૂતો માટેની અમે ચિંતા જરૂર કરીશું. લોકોના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર આવશે તો આ જ બધા પ્રશ્નોનું આવેદન અમે સાચવી રાખવાના છીએ ને અમારી સરકારે હલ કરશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર. નડિયાદથી કોંગ્રેસની જનસંવાદ અને જન અધિકાર પદયાત્રાનો પ્રારંભ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પદયાત્રાની કરાવી શરૂઆત. પદયાત્રા થકી લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું પણ શક્તિસિંહે જણાવ્યું. તાપીમાં વ્યારાપાલિકાના ઠરાવો સાથેની પત્રિકા થઈ વાયરલ. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું. સફેદ શર્ટમાં કાળો